जूनागढ़ थी समाचार सामे आवी रह्या छे। जूनागढ़ में भारे वरसाद वरस्यो हतो तेना कारणे सौंदर्य दृश्य खीलाया छे। तो केशोदना पाडोदर गेड़ पंथकना आकाशी दृश्य सामे आव्या छे। जीवना जोखमे लोको रस्तो पसार करी रह्या छे। तो गेड़ पंथकमां चारे तरफ पाणी पाणीना दृश्य सर्जाया छे। तो मोटी ओझद साबळी नदीमां पाणी फरी वळ्या छे। तो जीवना जोखमे लोको रस्तो पसार करी रह्या छे। आकाशी दृश्य सामे आव्या छे। दृश्यमां जोई शकाय छे के समग्र विस्तारमां पाणी भरायेलुं छे। तो समग्र विस्तारमां पाणी पाणीना दृश्य सामे आव्या छे। आकाशी दृश्य जोवा मळी रह्या छे। तो केशोदना पाडोदर गेड़ पंथकना आकाशी दृश्य सामे आव्या छे। तो जीवना जोखमे लोको अहीं रस्तो पसार करी रह्या छे। तो भारे वरसादने पगले समग्र विस्तार पाणी पाणी थयो छे। तो गेड़ पंथकमां चारे तरफ पाणी ज पाणी देखाई रह्युं छे। मोटी ओझद साबळी नदीना पाणी फरी वळ्या छे। संवाददाता चेतन परमार फोनलाइन पर जोड़ाई गया है। जी चेतन, केशोदना पाडोदर गेडना आकाशीय दृश्य सामे आवे छे जेमां जोई शकाय छे के पाणी जो पाणी फरी वळ्युं छे, आंगे શું છે વિગત? ચોક્કસ થી જો ધરતી વાત કરવામાં આવે તો જો આજે જૂનાગઢ જિલ્લામાં જે વધુ વરસાદને કારણે ઉપરવાસના જે ઓજત અને સાબડીઓના જે દરવાજા ખોલવાથી ગેડ પંથકમાં ક્યાંક ને ક્યાંક જે જળબંબાકારની સ્થિતિ સર્જાતી હોય છે, ત્યારે આકાશી દ્રશ્ય મંત્રી ન્યૂઝ ઉપર સ્ક્રીન પર જે જોઈ શકો છો, ખેતરોમાં જે રહેતા જે લોકો જીવના જોખમે જે પસાર થઈ રહ્યા છે અને ગેડ પંથક ડૂબમાં હોય તેવા તારાજીના જે આકાશી દ્રશ્યો જે સામે આવ્યા છે. અને ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો જે પાડોદર થી જતા આ 5 થી 7 જે ગામડાઓના રસ્તાઓ છે હાલ તો સંપર્ક વિહોણા છે. જી ચેતન, સમગ્ર વિગત બદલ આપનો આભાર. તો જૂનાગઢમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી પાણી ભરાઈ ગયા છે. તો જૂનાગઢના કેશોદના પાડોદર ગેડ પંથકના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સમગ્ર વિસ્તાર પાણીમય બન્યો છે. તો અહીં જીવના જોખમે લોકો રસ્તો પણ પસાર કરી રહ્યા છે. તો ગેડ પંથકમાં ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. મોટી ઓઝદ સાબળી નદીના પાણી સમગ્ર ગેડમાં ફરી વળ્યા છે. તો જીવના જોખમે લોકો અહીં રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે. ભારે વરસાદને પગલે સમગ્ર વિસ્તાર પાણીમય બન્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. તો અહીં લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે. ગેડ પંથકમાં ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. તો આ ગેડ પંથકના આકાશી દ્રશ્યો છે. તો મોટી ઓઝદ સાબળી નદીના પાણી આ સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યા છે.